જન જનમાં દેવત્વ જગાવો, આ ધરતીને સ્વર્ગ બનાવો. પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર કર્યો કે મારા પ્રત્યેક મનુષ્યને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવીએ. આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ પૂરો કરવા માટે આવો જ્ઞાનની અખંડ જ્યોતિ અવિરત ધારાઓથી વહેતી કરીએ. હાર્દિક સ્વાગત છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપણી સમક્ષ રજૂ કરી રહ્યો છું. માનસિક વિકાસનો અડગ નિયમ, માનસિક વિકાસનો અડગ નિયમ. જે પ્રકારના વિચારો આપણે રોજ કરીએ છીએ એ વિચારો અણુઓના મગજમાં સંગ્રહ થાય છે. મગજનો ઉપયોગ શ્રેષ્ઠ યોગ્ય અને સત્કાર્યોમાં કરવાથી માનસિક શક્તિનો વિકાસ થાય છે અને મગજ આશો બનતું અને કુમાર્ગે જતું અટકે છે. મગજને શ્રેષ્ઠ કે નકામું બનાવવું એ તમારા હાથમાં છે. વિચારો અને મનન કરો. ગુસ્સો કરવાથી ગુસ્સાવાળા અણુઓની સંખ્યા વધે છે. ચિંતા, શોક, ભય તથા અફસોસ કરવાથી આ કુવિચારોના અણુઓને પોષણ મળે છે અને મગજ નબળું પડે છે. ભૂતકાળની દુર્ઘટનાઓને કે દુઃખદ પ્રસંગોને યાદ કરી દુઃખ કે શોકને વશ થઈને મગજને નિર્બળ ના બનાવો. શરીરમાં બળ હોય પણ જો એનો ઉપયોગ ન કરવામાં આવે તો એ બળ નાશ પામે છે. એવી જ રીતે વિચાર વગરનું મગજ પણ ક્ષીણ થઈ જાય છે. નવા વિચારોનો મનમાં સ્વાગત કરવાથી મગજનો વેપાર બહોળો થાય છે તથા મન પ્રફુલ્લિત બને છે. જીવન અને આત્મબળમાં વૃદ્ધિ થાય છે. મન તેમજ બુદ્ધિ તેજસ્વી બને છે. જે વિચાર આપણા મગજમાં હોય છે તે જ આપણા જીવનમાં તેજસ્વી બનાવે છે. જે કલાનો વિચાર કે આળસ કરશો એમાં નિપુણતા મળશે. મગજના જે ભાગનો ઉપયોગ કરશો એની શક્તિનો વિકાસ થશે. તમારા વિચારો જેટલા શ્રેષ્ઠ અને સશક્ત હશે એટલું જ તમારું મગજ શ્રેષ્ઠ બનશે. તમારા વિચારો જેટલા શ્રેષ્ઠ હશે એટલું જ તમારું આત્મબળ મજબૂત બનશે અને એનો વિકાસ થશે. એ અને આધ્યાત્મિકના માર્ગે તમે ઝડપથી પ્રગતિ કરી શકશો. અખંડ જ્યોતિ, જુલાઈ 1946, પેજ નંબર 10, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ ચેનલમાં પધારવા બદલ આપનું હાર્દિક સ્વાગત. આપના મિત્રોને આ અમારા ગુરુદેવ સંબંધી શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારોને ઘેર ઘેર પહોંચાડવા અને મદદ કરવા આપશ્રીને નમ્ર પ્રાર્થના કરવામાં આવે છે.